x નો ઘન ઓછા 1 ના છેદમાં x નો વર્ગ ઓછા 1 માટે x ની 1 સુધીની લિમિટ શોધીએ અને જ્યારે x બરાબર 1 અહીં મૂકીએ ત્યારે 1 ઓછા 1 છેદમાં 1 ઓછા 1 એટલે કે તમને 0 ના છેદમાં 0 મળે આથી તે આપણને ઉપયોગી નથી તો તેને બીજી રીતે ઉકેલવાનો પ્રયત્ન કરીએ આ પદને અહીં ફરીથી લખીએ x ની 3 ઘાત ઓછા 1 ના છેદમાં x નો વર્ગ ઓછા 1 આ જે છેદમાં પદ છે તેને આપણે પૂર્ણ વર્ગ ના તફાવતની રીતે ઉકેલીએ તો આપણને છેદમાં x ઓછા 1 ગુણ્યા x વત્તા 1 મળે અને અહીં અંશમાં જે પદ છે તેનો એક અવયવ આપણને x ઓછા 1 મળે આથી તે x ઓછા 1 અને આ x ઓછા 1 રદ થઈ જશે આથી આપણને 0 વડે ભાગવામાં મુશ્કેલી થશે નહીં હું અહીં x ઓછા 1 ને એટલે ધ્યાનમાં રાખું છું કારણ કે તે આપણા છેદને 0 બનાવે છે જ્યારે તમે x બરાબર 1 કહો તો તમને 1 ઓછા 1 ગુણ્યા 1 વત્તા 1 મળે 0 ગુણ્યા 2 એટલે 0 મળે જે આપણા છેદને 0 બનાવે છે જો આપણી પાસે અંશમાં x ઓછા 1 હોય તો આપણે જેટલા પણ x બરાબર 1 નથી તેને રદ કરી શકીએ અને આપણી સરળ રીતે લિમિટ શોધી શકીએ ચાલો આ જે x નો ઘન ઓછા 1 છે તેના માટે વિચારીએ તે x ઓછા 1 અને બીજા કંઈકનું ગુણન છે અને તેના માટે આપણે કેટલા અંકગણિતના લાંબા ભાગાકાર કરીશું x ઓછા 1 વડે x નો ઘન ઓછા 1 નો ભાગાકાર કરીએ આથી x ઓછા 1 આપણે મહત્તમ ઘાત ધરાવતા પદને જોઈએ તો x એ x ના ઘનમાં x ના વર્ગ જેટલું ગુણાયેલ છે અહીં આ રીતે કરીએ જેથી આપણે સ્થાનને ધ્યાનમાં રાખી શકીએ આ x નો ઘન થશે આ બીજી ઘાતનું સ્થાન થશે આ પ્રથમ ઘાતનું સ્થાન થશે અને આ અચળ પદ મળશે આથી x નો ઘન ઓછા 1 મળે x એ x ના ઘનમાં x ના વર્ગ વડે ગુણાયેલ છે આથી x ગુણ્યા x નો વર્ગ એટલે આપણને x નો ઘન મળે અને x નો વર્ગ ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ x નો વર્ગ મળે હવે આપણે તેની બાદબાકી કરીએ આથી ચિહ્નો બદલાશે આપણને x નો વર્ગ મળે x એ x ના વર્ગમાં વત્તા x વડે ગુણાયેલ છે x નો વર્ગ અને x ગુણ્યા માઇનસ 1 બરાબર માઇનસ x મળે અને ફરી એકવાર આપણે બાદબાકી કરીએ ધન અને ઋણની નિશાની બદલાશે અને x વધે પછી 1 ને નીચે લાવીએ તો અહીં x માઇનસ 1 એ x માઇનસ 1 સાથે 1 વડે ગુણાયેલું છે આથી 1 ગુણ્યા x માઇનસ 1 એટલે આપણને જવાબ x માઇનસ 1 મળે અને તેનું શેષ 0 મળે અહીં જે અંશ છે તેનો અવયવ x ઓછા 1 ગુણ્યા x નો વર્ગ વત્તા x વત્તા 1 મળે અને આ બંને સમાન રીતે જ છે જો આપણે x બરાબર 1 ન હોય તે ધારીએ તો આપણે આ બંનેને રદ કરી શકીએ છીએ આથી x નો વર્ગ વત્તા x વત્તા 1 ના છેદમાં x વત્તા 1 મળે જ્યાં x એ 1 ના બરાબર નથી અને આ બરાબર જ છે કારણ કે આપણે x બરાબર 1 માટે ઉકેલતા નથી અહીં આપણને x ની 1 કિંમત માટે ઉકેલવાનું છે આથી તેના બરાબર લિમિટ જ્યાં x ની કિંમત 1 હોય અને x નો વર્ગ વત્તા x વત્તા 1 છેદમાં x વત્તા 1 અને હવે આ સરળ રીતે આપણે ઉકેલી શકીએ આથી x બરાબર 1 માટે આપણને શું ઉકેલ મળશે પછી તમને 1 નો વર્ગ 1 વત્તા 1 વત્તા 1 એટલે કે 3 મળે અને છેદમાં 1 વત્તા 1 એટલે કે 2 મળે આથી તેના બરાબર 3 ના છેદમાં 2 જવાબ મળે